नमस्कार, हूँ हास्य कलाकार मिलन त्रिवेदी मिलनमा तमने सौने हसावा माटे आव्यो छु। तो सौ पोतपोताने सोफामां घरे बेसी जाओ, लेट्स स्टार्ट। ये जो हसी चेहरे हैं मेरे तस्बीह के दाने हैं, निगाहें फेर लेता हूँ इबादत हो जाती है। अब ये लाइन अमारा कलाकारों माटेनी इबादतनी वात छे साहेब। सामान्य रीते एम कहेवाय के जगत आखू जागी अने पोताने कामे लागी जाय અને જમવાનો ટાઈમ થઈ જાય ને ત્યાર પછી કલાકારો જાગે, કારણ રાત્રે ઉજાગરા કર્યા હોય અને આવ્યા હોય મોડા અને એક તો માંડ ઊંઘ આવી હોય, પથારીમાં આડા પડતા પડતા સાહેબ હવાર પડી જાય અને પછી જાગે ત્યાં ભગવાન સૂઈ ગયા હોય। તમે તો હવારમાં ઉઠીને નાહી ધોઈને પૂજાપાઠ કરીને નીકળાવો, પણ તો અમારે પૂજા છે નહીં કરવી, એના માટેની આ લાઈન છે કે યે જો હસી ચહેરે હે। તમારા બધાના જે હસતા ચહેરાઓ છે, સુંદર ચહેરાઓ છે, એ જોઈએ। ये जो हसी चेहरे हैं मेरे तस्बी के दाने हैं, तस्बी के ता माड़ा माड़ा ना एक एक मणका छे कि ये जो हसी चेहरे हैं मेरे तस्बी के दाने हैं, निगाहें फेर लेता हूँ इबादत हो जाती है। એટલે તમ બસ આમ જ હસતા રહો, તમારા બધાના ચહેરા જોઈએ છીએ ને અમારી ઇબાદત થઈ જાય છે સાહેબ। તમે તમારા હૃદયમાં જે બિરાજમાન ઈશ્વર છે ને એના અમે દર્શન કરી શકીએ છીએ। અત્યારે લોકડાઉન છે સાહેબ, એટલે લગભગ બધા ઘરે બેસી અને ટીવી જોતા હો, મોબાઈલ સાથે સાહેબ અલગ અલગ ગેમ રમતા હો, પરિવાર સાથે વાતો કરતા હો, એવા સમયે સાહેબ અમે હાસ્ય કલાકારો અમે આ માધ્યમથી તમારા સુધી આવી અને તમને ખુશ કરવાનો, તમને હસાવવાનો એક પ્રયત્ન કરતા હોઈએ છીએ સાહેબ। પણ ઘણા સાહેબ આ લોકડાઉન દરમિયાન ડિપ્રેશનમાં આવી ગયા હો, હાવ ખોટે ખોટા બોલો સાહેબ। આ આ ડિપ્રેશનમાં આવવાની વાત જ નથી, મોજ કરવાની વાત છે સાહેબ। આટલો આટલો છુટકારો નોકરી ધંધાથી કામથી કોને મળ્યો મને કયો લ્યો, પણ ડૉક્ટરની આ પહોંચી ગયો સાહેબ ને, ડૉક્ટર માનસિક રોગના નિષ્ણાત ડૉક્ટર આગળ જઈને વાત કરી કે શું તકલીફ છે સાહેબ, મારી તકલીફ જવા દઉં, મને તો તમારી ચિંતા થાય। ડૉક્ટર કે કાં, એ કે આવડી મોટી હોસ્પિટલ, આ તંત્રણ એસી ચાલુ, બાર તમારો સ્ટાફ આવડો મોટો, આ આ મેં જોયું કે અમે બે જ ગ્રાહક બેઠા હતા સાહેબ, આટલું બધું ફર્નિચર તમે કરાવ્યું હશે, આ કલર કામ કરાવ્યું છે સાહેબ, આટલું સરસ ડેકોરેશન, આ આટલું બિલ તમારે આવતું હોય સાહેબ, તમારા લોનના હપ્તા, તમે ભણ્યા આટલું મોંઘું, કેટલો બધો ખર્ચો, તમે સાહેબ અંદાજ મૂકો તો તમારે આ 5-7 કરોડની પ્રોપર્ટી છે સાહેબ, તમારી આ મેં 400 રૂપિયા ફી આપી કન્સલ્ટેશનની, હવે તમે વિચાર કરો સાહેબ, આ 400 લેખે તમારું કેદી ભેગું થાય, આ રોડના 800 સાહેબ, 8x24 25,000 રૂપિયાના 5 કરોડ 7 કરોડની પ્રોપર્ટીના આ બધા ખર્ચા કેમ પહોંચી વળાતા હશે સાહેબ। આટલી બધી વાત કરીને ડૉક્ટર ડિપ્રેશનમાં આવી ગયો, કાળું આવું તો મેં કોઈ દી વિચાર્યું નહોતું। એટલે અમુક લોકોનો સંગ કરીએ ને તો સાહેબ આપણે તો ડિપ્રેશનમાં ન હોય ને તોય આવી જઈએ, એના કરતાં સકારાત્મક મોજ કરતી વ્યક્તિને રોજ મળો સાહેબ, ભલે ફોનથી મળો, વિડીયો કોલથી મળો, અને આમ જો વિડીયો કોલથી મળો ને ત્યારે મળવા જેવી વ્યક્તિને જ કુટુંબ વચ્ચે મળો। હા, ઘણા ફોન લઈને જુદા જુદા પેંતરા કરતા એવું નહીં કરવાનું, પણ ડૉક્ટરની વાત નીકળી તો સાહેબ ડૉક્ટરની તમને અમુક વાત કરું સાહેબ, મને દયા બહુ આવે ડૉક્ટરોની સાહેબ, ગમે એવો સારો સ્ટાફ રાખે, કહેવાનું સિસ્ટર એમ કાંઈ થોડું હાલે ભલામણ હે, પણ ડૉક્ટરોની દુનિયા છે ને સાહેબ, મેં તો ઘણાને પૂછ્યું છે સાહેબ, એને પ્લસની નિશાની કરે, તમે જોયું પ્રિસ્ક્રિપ્શન ઉપર ને આમ હોસ્પિટલની પ્લસની નિશાની, હું પૂછું મને પ્લસની નિશાની શું કામ, પણ એકવાર એના સ્ટાફને જ પૂછ્યું, હવે ડૉક્ટરે કંઈક સ્ટાફને ખખડાવ્યું હશે, મગજ ઠેકાણા નહીં હોય, તો મેં સ્ટાફવાળાને પૂછ્યું મુદા પ્લસની નિશાની શું કામ ડૉક્ટરે કરી, મને કે દર્દી જીવે કે મરે ડૉક્ટર પ્લસમાં રહેવો જોઈએ, એવું નથી ભાઈ, મને કે આ મને કે આ આ આમ દર્દી આવે છે કે આ પછી કે જાતો જ નથી, અમે ઊભો કરવાનો પ્રયત્ન કરીએ કાં આમ આવ્યું હોય ને તો આમ વયો જાય, મેં કીધું એવું નથી, પણ દર્દીના દરેકના એક શ્વાસ નક્કી છે, ઈશ્વરે નક્કી કરીને શ્વાસ મોકલા, એમાં જો રસ્તામાં તમને એમ થાય કે મારા શ્વાસ ઓછા થવામાં છે, એટલે તમે કોઈ હોસ્પિટલમાં કોઈ ડૉક્ટરને ત્યાં પહોંચી જાઓ, એ પગથિયું ચડી જાઓ અને તમારા શ્વાસમાં પ્લસ એટલે કે વધારો કરે, એટલા માટે એ સાહેબ પ્લસની નિશાની છે। પૃથ્વી ઉપરના દેવ છે આ ડૉક્ટરો સાહેબ, અત્યારે કેવી સરસ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે સાહેબ, કોરોનામાં ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફને એ બધું પેરામેડિકલ સ્ટાફ કહેવાય, સફાઈ કર્મચારી, પોલીસ કર્મચારી, SRP સાહેબ કેટલી સરસ વ્યવસ્થા, બહાર નીકળો ચોકમાં 4 પોલીસવાળા ઊભા હોય, તમને શાંતિથી પૂછે ભાઈ નમસ્કાર તમે કેમ નીકળ્યા છો,
આવી રીતે કરાય, આવી રીતે ન પૂછે પોલીસવાળા એમ. સાહેબ દંડાઈ સેનિટાઈઝવાળા રાખેજો, કે તમને વાગે ને તો એ બીજી કોઈ તકલીફ ન પડે, ઇન્ફેક્શન ન થાય. આટલી તકેદારી કયા બીજા રાખે સાહેબ? સાહેબ લોકડાઉનમાં ઘરે જ રહેવું હું તો કહું છું. હા હવે આ તોય ઘણા છે ને સવારમાં નીકળી જાય, જાણે સવારમાં કોરોના ન નીકળવાનો હોય, સવારમાં 6 વાગ્યામાં સાહેબ કૂતરું લઈને નીકળ્યા હોય, આપણને એમ થાય કોણ કોને ફેરવે છે. અને કૂતરાની એક સાહેબ આખી દુનિયા જુદી છો, ડોગી ઇંગ્લિશ લોકો બહુ ફેશનેબલ લોકો એમ કે મારું ડોગી છે, ઘણાને તો નામથી જ બોલાવવાના, કૂતરું નહીં કહેવાનું, બોલો ડખાતી જાય. મારું કૂતરું નથી, મારો બક્કો છે, મારો દીકો છે. હમણાં તમારે એક બેન મારી બાજુમાં રહે ને, જુવાન દીકરી, ત્યાં આવીને પેંડા ખવડાવ્યું. મેં કીધું મને કે ખોળાને ખૂંધનાર આવ્યો. અરે મેં કીધું તારો ક્યાં હજી, તારા લગ્ન થયા જ કીધું. લગ્ન પેલા ખોળાના ખૂંધનાર કઈ રીતે આવે? મને કે એમની નાનું ડોગી લીધું ને, આખો દિવસ ખોળામાં બેઠું હોય, બોલો. આને ખોળાના ખૂંધનાર ન કહેવાય, ઘણા એવા અદકીના હોય હકીકતમાં. ભગવાન બચાવે આપણને અંદર. અમુક રાફડા જેવા કૂતરા એવા હોય ને સાહેબ, એ કૂતરાને લઈને શરૂઆતમાં નીકળો હોય, પછી કૂતરો એવો મોજમાં આવી જાય ને, તે ઢસડાતો પાછળ જતો હોય. પણ આવા શું શોખ થાય તમને? કાં તું રાફડા જેવો થાય તો હારો હાર તું એની હાલી હક. પણ આ લઈને નીકળ્યા હોય, બોલો, ડોગીના બિસ્કીટ જુદા. હવે તું ખાવા પૂરતા તારા બિસ્કીટ લે, અત્યારે મોંઘવારી એવી છે, છોકરાઓને ખવરાવ કાજુ બદામ, આમાં ખર્ચા ન કરાય પણ ન સમજે. હમણાં તો બે જણા દરિયા કિનારે હાલતા હાલતા નીકળ્યા, પણ બેકારી આંટો લઈ ગયેલી હો, વિચારતા તક શું ધંધો કરવો. પણ જુગાડું કરે ને ગુજરાતી, એટલે સાહેબ એક બોર્ડ વાંચી ગયા કે ડૂબતા બચાવો 500 રૂપિયા. બે હામ હામે જોયું, એ કે કામ કર્યા, તું ડૂબ તને હું બચાવું, 500 નો 250 ભાગ પાડી લેશું. એ કે આ વાત સાચી સાહેબ. ગયો દરિયામાં ડૂબો અંદર, બચાવો બચાવો બચાવો, ત્યાં તો ઓલો દોડીને હા ફૂ ફૂ કરીને બહાર કાઢીને પાણી માણી કાઢ્યું. ત્યાં હાજર હતા એ બધા ખુશ ખુશાલ, દાખલ કરતી તો પાણી બાણી અહીંયા કાઢી નાખ્યું. પછી કે હવે આ 500 રૂપિયાનો હકદાર છે, 500 રૂપિયા આપી દીધા, બે નીકળી ગયા. એ કે હવે અઠવાડિયું હમણાં કાંઈ કરાય નહીં, બીજા અઠવાડિયે ગયા. એ કે આ વખતે તું ડૂબ, હું તને બચાવું. 500નો જુગાડ પાછો કર્યો સાહેબ. ઓલો ગયો દરિયામાં, અને હકીકતમાં એને તરતા નહોતું આવડતું ને, એ ડૂબો સાહેબ. બચાવો બચાવો બચાવો, તો ઓલો તો ઊભો ઊભો જોવે એનો ભાઈબંધ. ત્યાં તો ઓલાએ કીધું કે બચાવે, મોટા હાચે મને નથી આવડતું બચાવો. ત્યાં તો 4-5 રેસ્ક્યુવાળા દોડ્યા ને એણે બચાવ્યો. માંડ સાહેબ પાણી પી ગયેલો ને માંડ બચ્યો. પણ જેવો બચીને બહાર નીકળો ને, તો ઓલો કિનારે હજી એમને ઊભો હતો ને, એની આગળ જઈને ફેરવીને એક ફડાકો મૂક્યો. એ કે તેદી મેં તને બચાવ્યો તો 250-250ના ભાગ કર્યા, આ વખતે 500 મળવાના હતા તે કેમ બચાવ્યો નહીં? એ કે મોટા નીચે કે હું વાંચી ગયો, એમાં લઈ કીધું ડૂબતા બચાવો 500, પણ લાશ કાઢવાના 1000 હતા. બોલો લાશ થાય ત્યાં લગીને રાહ જોવી હતી. આવા જુગાડું નહીં થવાનું. આ પણ પી ગયા હોય ને સાહેબ, એનો આખો આખો જુગાડ જુદો હોય. હા સાહેબ, લાઈન કેવડી લાંબી લાગી હતી, મુંબઈ પછી યુપી બિહાર સાઉથમાં બધે. અમારે સાહેબ ગુજરાતમાં એક સુખ છે, કોઈ દિવસ દારૂ માટે લાઈન નથી લાગી. તમારે જોતો હોય, પૈસા વધારે આપો, ઘરે આવીને આપી જાય. આટલી વ્યવસ્થા છે ને, છતાં અમારે સરકારે બોર્ડ મારવું પડે હાઈવે ઉપર, ડ્રિંક એન્ડ ડ્રાઈવ ઇઝ ક્રાઇમ, બંધી છે ને અમારે. પણ સરકારને ખબર છે કે આ ગમે ત્યાંથી વ્યવસ્થા કરી લેશે, જુગાડું. પણ સાહેબ નીટ, હા નીટ શબ્દ આવ્યો ને તો તમને મુંબઈવાળાને એમ થતું હશે કે આ લોકોને પીતા નથી આવડતું. સાહેબ અમારે રોજ રાત્રે તમારે આ નીટની એક્ઝામ હોય ને, અમારે રોજ રાત્રે 8 પછી નીટની એક્ઝામ હોય. હા એક એક પેગ ભરીને બેઠા હોય સાહેબ. હમણાં એક જણે તો કોરે કોરું માર્યું નીટ. ઓલો કે ભાઈ પાણી તો ના કી કે આ માંડ હાથમાં આવ્યું છે કે આટલું જોતા મોઢામાં એક પેગનું પાણી આવી ગયું હતું, મેળવીને પી ગયો. પણ સાહેબ ભરોસો લોકોને ઈશ્વર ઉપરનો એટલો હોય છે કે દાંત દીધા છે તો 94 દેશે, પણ પાછું 94ની હારે ક્વાર્ટર દેશે એ પાછું ઓવર કોન્ફિડન્સ થયો. હા ક્વાર્ટર ના મળે એ તો આપણે વ્યવસ્થા કરવી પડે. પણ હમણાં 4-5 જણા નાખી ગયેલા સાહેબ, અને રાતના 12-1 વાગી ગયેલો. ને જ્યારે નીકળ્યા સાહેબ નાનકડું ગામ, આપણે બધા ક્યાં કોના ઘરે કે જવાનું, તારું ઘર ક્યાં તને ખબર તો કે નથી ખબર, મને નથી ખબર.
એક જણનું વળી એક ડેલી દેખાય ગઈ આ કદાચ મારી કોળો કોળો. તેની ઘરવાળીએ કોયલું, આ મારી મંડળું કોણ છે, એને અંદર લઈ ગયો. જાલીને એક જણ અંદર લઈ લીધો મનસુખ હતો, બાકીના ચાર હજી રહી ગયા. આપણે આપણા ઘર કઈ રીતે ગોઠવું? ત્યાં સાહેબ પોસ્ટ ઓફિસ જોઈ ગયા, આ લઈ ગયા આપણે ઘરે ટપાલ ગયા છે ને બધાના એને ખબર હોય. આવો સાહેબ રાતના 12 વાગે પોસ્ટ ઓફિસ ખખડાવી ગયો, તાળું આવડું મોટું ખખડાવે રાખે, ખખડાવે રાખે. પોલીસ અહીંયાથી નીકળી, એણે જોયું ઠીક નાંગરી ગયા થઈ ગયા. સાહેબ હોટા લઈને વાહે 4-5 બડા નાખ્યા હો બધાને, 4-5 નહીં કે બધા શું થઈ ગયા, વાહે કોણ મારે કે થપ્પા મારે છે, સિક્કા વાગી ગયા, હવે બધા હું પોતપોતાને ઘેર પહોંચી જશું. સાહેબ પીતા પીતા એ ખબર ન પડે કે આ હોટા છે કે સિક્કા. આટલું બધું પીવાય નહીં સાહેબ, હું તો કહું છું પીવાય જ નહીં. અને જે પીતા હોય ને સાહેબ, કદાચ મંડળી જામી હોય ને આ ઊભા ન રહેતા સાહેબ, તરત બેસી જજો. એટલે એમ નહીં પીવા નહીં, સમજાવવા કે આ ધંધો ન કરાય. અને સાહેબ એકલા તો પીવું જ નહીં, એટલે પીવાય જ નહીં, મારું એ કહેવું છે. આ પીવાની વાત ઉપરથી આવીને સાહેબ, હકીકતમાં સૌથી વધારે ઇકોનોમી લોકો એમ કહે છે કે આ દારૂડી આવે અપ કરી, ભાવ વધારી દીધા તોય સાહેબ કરોડો રૂપિયાનો વેચાણો. પણ એમને ખબર નથી કે આ ગુજરાતીઓ છે, એકવાર ગાંઠિયાની દુકાન ખોલાવો સાહેબ, આ GDP હલાવી ન નાખે. કહેજો કેટલા દિવસથી આ ફાફડા ખાધા નથી, કેટલા દીથી વણેલા ખાધા નથી. આમ તો જો તમારા મોઢા ઉપરથી ખબર પડે નથી, મજા આવતી ને. બહુ ટૂંકો સમય છે, હવે ચિંતા ન કરતા. એકાદ મહિનામાં તો સાહેબ ધરાઈને તમે ખાઈ શકો ને જલેબી ફાફડા ગાંઠિયા, એવી વ્યવસ્થા થવાની. ભજીયા મોઢામાં પાણી આવે જ ને. બસ ઘરે રહેજો, ઘરે રહેશો ને તો શાંતિ, પણ ઘરે રહીને વજન ન વધે એ જોજો. સાહેબ મને અકબર બિરબલની વાત યાદ આવે. અકબર રાજાએ બિરબલને કીધું કે કામ કરે, એક બકરી આપું જ તને, ખાવાનું પણ આપું છું, પણ આખો મહિનો ખાય છતાં વજન ન વધવું જોઈએ, આ તારી જવાબદારી. બિરબલ કે કાંઈ વાંધો નહીં. સાહેબ બિરબલે એક પાંજરામાં વાઘ ને વાઘણનું પાંજરું એની બહાર બકરીને ઊભી રાખી, રોજ ચારો સાહેબ લીલો નાખે ને ધરાઈ જાય ત્યાં લગી ખાવાનું. બકરીએ ધરાઈને એક મહિનો ખાધું, પણ વધવાની જગ્યાએ વજન ઘટ્યું. કારણ, પાંજરામાં વાઘણ હતી. મારે પુરુષોને બીજું કાંઈ કહેવું નથી, ઘરે પણ વાઘણ છે, પાંજરામાં નથી, છૂટી છે. એટલે બકરીની જેમ રહેજો, બીતા રહેશો તો વજન નહીં વધે. સેલ્ફ ક્વોરન્ટાઈન રહ્યો, આની એક જ દવા છે. સરકારે કહી દીધું કે તમે તમારી રીતે ઘરે રહ્યો, મોજ કરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો. હા, પણ સાહેબ એક તમને કહી દઉં કે આ સોશિયલ ડિસ્ટન્સિંગ ગમે એ રહે, ઘરે શાંતિથી રહેજો. હા, એમ જો કોણી મારી, તમે હખણા રહેજો. આમ બહાર સ્કૂટર લઈને નીકળી જાઓ છો સીધે સીધા, પછી પોલીસવાળા ચોકમાં દાંડિયા રાસ રમશે, ઓળખાણ આપશો ને તો એ બે રાઉન્ડ લઈ લેશે. હા હા, એટલે સ્ટે એટ હોમ, સેફ રહો. પણ જુદા જુદા કોરોનાના ઘણા બધા કિસ્સાઓ તમારા સુધી પહોંચે છે. મારી ઘરવાળીએ હમણાં 2 દિવસ પહેલાં જ બારણે આવીને મને હાથમાં વેલણ, મારી સામે ડોળા કાઢ્યા. હવે તો ડોળા એવા ચોખ્ખા દેખાય છે, હવે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું. એટલે સાહેબ રસોડામાં કાઢ્યા હોય ને બેડરૂમ લગી દેખાય. મને કે એક ખાશો કે બે, મેં કીધું પાછળ ભાખરી કે થેપલા બોલતી જા, આ તું વેલણ હાથમાં લઈને ઊભી જ ને, બી કમને એ જ રહે કે તું આનું પૂછસ. એટલે બહેનો, પુરુષોને શાંતિથી જીવવા દેજો, અને પુરુષો કચકચ ન કરતા તો જ ઘરમાં રહેશો, અને છોકરાઓને મોજથી રમાડો છે એટલા જ. હા, બહુ ભાગ ન પડે પ્રોપર્ટીના એ ધ્યાન રાખજો. પણ આ લોકડાઉનમાં સાહેબ હું એટલું જ કહીશ કે મોંઘવારી ખૂબ છે, લોકો ભાવ વધારે લે છે કારણ માલ ઓછો છે, પણ તમે કમાવવાની તૈયારી કરી દેજો. લોકડાઉન ટૂંક સમયમાં ખુલશે. બાકી તો આપણે, મેં તમને કીધું ગુજરાતીઓ જુગાડું છે, પણ બહેનોના હાથમાં જે કળા છે ને સાહેબ, આ હા હા હા, અદ્ભુત છે સાહેબ. નોટબંધી વખતે પણ ઘણા તમને કાઢીને આપ્યા હતા ટેકો કરવા માટે, અત્યારે પણ તમે મૂંઝાશો ને તો એમની આગળ કટકીનો માલ પડ્યો જ છે. પણ તમે વ્યવસ્થિત માગતા શીખજો તો મળશે. બાકી તો સાહેબ, હમણાં તો એક ભાઈ રાતના 2:30-3 વાગે આમથી આમ પડખા ફરતા હતા,
એટલે ઘરવાળી ઊંઘ ઉડી કે કેમ ઊંઘ નથી આવતી, એ કે ક્યાંથી આવે એ કે આ બાજુવાળા બાપભાઈને જઈ કે 5 લાખ મારે દેવાના છે સવારે 11 વાગે, પણ વ્યવસ્થા થઈ નથી કે એ કે બસ એમાં શું એ કે સાહેબ 2:30 વાગે બેને બારી ખોલી અને રાડ પાડી, બાપભાઈ 8-10 રાડે બાપભાઈ આખું ચોળતા ઉભા થયા કે બોલો બોલો ભાભી કાંઈ તકલીફ પડી, કોઈને માંદું સાજું છે, ડૉક્ટરને બોલાવવા છે, શું આ ઇમરજન્સી થઈ, કેમ અત્યારે મારે અત્યારે રાડ પાડો છે કે 2:30 વાગે? એ કે કાંઈ નથી કે કાલ તમારા ભાઈએ કે 5 લાખ દેવાના છે ને કે, પણ આ થી કે હવાર 11 વાગે દેવાના છે, અત્યારે 3 વાગે શું છે? પછી કે એની વ્યવસ્થા થઈ નથી કરીને બારી કરી બંધ. ધણીને કે તમે હોઈ જાઓ હવે બાપભાઈ જાગશે, એટલે વ્યવસ્થા કરી દે બાપભાઈ ભલે જાગે, અને જો લેણદાર મારી નહીં નાખે હા, પણ બહાર નીકળશો ને તો કોરોનાનો ભરોસો નથી. હા, પંકજ ઉદાસનું ગીત કેવું સરસ ગઝલ, નીકળો ના બેનકાબ કોરોના ખરાબ હે, ના જો કે કંઈક જુદા શબ્દો છે નહીં, પણ આ તમે ધ્યાન રાખજો સાહેબ. હા, પણ સાહેબ ગીતો એટલા બધા સરસ, આ તમે ગીત ઉપરથી મને એક વાત યાદ આવી કે સામાન્ય રીતે પ્રેમમાં પડ્યા હોય ને તમે ત્યારે અમુક ગીતો વાગે ને તમને બહુ મજા આવે. હા, પણ જેમ એ તબક્કો પસાર થતો જાય ને હવે તો આ પ્રેમની વાત નીકળી, પ્રેમની આખી વ્યાખ્યા બદલાઈ ગઈ સાહેબ. હા, આ લોકડાઉન સમયમાં જ એક દિવસ બહુ અગત્યનો એ પહેલાં વયો ગયો, વેન્ટિલેશન ડે 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન નહીં, વેન્ટિલેશનમાંથી ચિઠ્ઠીઓ નાખવાવાળાનો દિવસ સાહેબ. આપણે ગુજરાતીઓ તો ડાલા મતાથી 365માંથી 366 દિવસ પ્રેમ કરી શકીએ એવા આપણે કંઈ એક દિવસના મોહતાજ નથી. હા, તમે એ વખતે સાહેબ આમ તાજો પ્રેમ થયો એનું ઓલું ગીત વાગે, તું જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા, તું જહાં ચલેગા, કેવા અંદરથી ઉભરો આવે, સાથે ને સાથે ને આમ સાત સમંદર પાર આમ વયા જઈએ કલ્પનામાં આપણે, કારણ પ્રિયતમાનો સાથ હોય. હવે આ જ ગીત સાહેબ લગ્નના 15 વર્ષ પછી ઘરવાળી ગાય કેવું લાગે, તું જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા, આપણે એમ થાય કે માય માય શું પણ લોહી પી ગયા રેઠો તો મૂકો. આ ઈ છે જે તું 15 વર્ષ પહેલા ગાતો હતો અને તને મજા આવતી હતી, પરિસ્થિતિ સાહેબ બદલાઈ જાય છે હકીકતમાં. પ્રેમી ને પ્રેમિકા સાહેબ બગીચામાં બેઠેલા વેફરનું પડીકું વેફર ખાતા જાય ને એકબીજાની આંખોમાં જોતા જાય સાહેબ, તારા મિત્ર ગ્રચાયેલું હો, પણ બહેનોનો સ્વભાવ છે ને સાહેબ ચૂપ ન રહી શકે 5 મિનિટ, સળંગ 5 મિનિટ સાહેબ ક્યારેય બહેનો ચૂપ ન રહી શકે. જો અત્યારે બાજુમાં બેઠા તો 2-3 વાર તો બોલ્યા કે નહીં, મેં સાહેબ એક આ પ્રોગ્રામમાં કીધેલું ને તો ભાઈ તો ઘરે જઈને એની ઘરવાળી યારે શરત મારી, બોલો એ કે 5 મિનિટ ચૂપ રહે ને 5000નો ડ્રેસ અપાવું, ઘરવાળી કે એમાં શું રેવાય જ ને, હમ હજોડ હોટ કરીને બેહી ગઈ. બોલો સોફામાં હકીકતમાં બહેનો જે ટીવી સિરિયલ જોવા માટે બેસે જ ને, પાણીમાં પડેલી ભેંસ અને સોફામાં બેઠેલી ટીવી જોતી પત્ની બે સરખા લાગે, ક્યારે ઊભા થશે નક્કી નહીં, પણ હજળ હોટ કરીને બેઠીને સાહેબ ઓલો ઘડિયાળ જોવ્યો 4 મિનિટ 4.5 મિનિટ, હજી આમ 5 નહોતી થઈને ત્યાં બોલી કે 5 મિનિટ થઈ ગઈ, હજી સુધી કોઈ પુરુષને 5000નો ધૂંબો વાગ્યો નથી. વેફર ખાતા જઈને ઓલી હળવે કરીને બોલી કે સાવ સાચું કહેજો કે તને અત્યારે મારા માટે કેવો ભાવ આવે છે, તું મારા માટે શું વિચારસ? ઓલો કે કાંઈ નહીં નહીં કે કેવું તો પડશે જા તને મારા રસમ. પુરુષ તો બિચારો જે ભોળો છે, આ હા હા હરખ પદુડાને સમ દીધા ને, તો કે તું મારા કરતા વેફર જાજી ખાસ. આ આ પ્રેમ છે એ પરિણય સુધી જાય, આ બગીચા પૂરતો જ હોય. હા, હમણાં તો પ્રેમીને પ્રેમિકાએ નક્કી કર્યું કે આ જગત આપણને ભેગું નહીં થવા દે, આપણે આ જગતમાં આ વખતે મરી જઈએ બે સાથે, સાથે એ કે જન્મ લેશું એક સાથે, પહેલે જન્મથી જ સાથે રહેશું, લગ્ન કરશું મરશું એ સાથે. તો કે હાલો ડે મેં પહોંચી ગયા સાહેબ, પાળીએ ઉભા રહી ગયા, કઈ રીતે પડશું? તો કે 1, 2, 3 ધુબાક માર મારો ધુબાકો સાહેબ ગણ્યું, 1, 2, 3 ધુબાક, એક અવાજ આવ્યો, કોણ પડ્યો હોય? ગોર્ધન હરખ પદુડો,
ઓલી ઉપરથી આમ છાડલી કરીને જોયું કે કરે કરું છે નહીં કે પ્રેમ આંતળો છે, કારણ પગથિયા ઉતરી ગઈ. પણ ઓલો જબરો તરવાયો હો સાહેબ, ડેબમાં પડીને આમ તરતો 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 પાછો આમ સામેથી આવ્યો કે બેન પ્રેમ મરતો નથી. ડાય નહીં કે નક્કી કર્યું હતું કે હારે પડવાનું, હું પીડ્યો એ કે નિગા સાહેબ આ પ્રેમ છે ને પરિણય સુધી ન પહોંચે સાહેબ. એનો એની આખી વસ્તુ જ જુદી હોય. અને લગ્ન પછી જે પીડિત પુરુષો હોય છે, હા હમણાં તો એક એસોસિએશન બન્યું, બોલો પીડિત પુરુષ એસોસિએશન. અને હોલમાં સાહેબ 1000 માણા આમ ખીચો ખીચ ભરેલા, અમુકને તો પાછા જવાનું થયું, જગ્યા જ નહીં. આવડું મોટું એસોસિએશન નક્કી કર્યું કે જે જે પુરુષ પીડિત છે ઊભા થાવ સાહેબ. આખો હોલ ઊભો થઈ ગયો. પહેલી સીટમાં બેઠેલો એક માણસ એમને બેહી રહ્યો તો ઉપરથી પ્રમુખે કીધું, કાંઈ કે તને કે તારી ઘરવાળી હેરાન નથી કરતી કે પરેશાન નથી કરતી, ગાળું નથી દેતી, મારતી નથી? અરે કે એટલો માર્યો મારા ઢીંઢા ભાંગી ગયા છે, ઊભો નથી થઈ શકતો, બાકી હું પીડિત જ છું. પુરુષ આ હકીકતમાં એસોસિએશન બનાવવાનું બાકી છે. કોઈ એડ્રેસ ન પૂછતા મને ખબર તમારે જોડાવવું છે, હા પણ એ એડ્રેસ આવશે ને એટલે કહીશ. પણ આમ જ જીવન ચાલતું હોય. હમણાં તો એક જણે કંટાળીને કીધું કે આ લોકડાઉનથી કંટાળી ગયો છું, ઘરવાળીથી કંટાળી ગયો છું, ને હવે હું મારું જીવન ટૂંકાવું છું. જેવું પુરુષ બોલ્યો ને પતિદેવે કીધું મારું જીવન ટૂંકાવું, ત્યાં અંદરથી આવવા જાય તો 7-8 દિવસનું શાક પહેલાં લેતા આવો, જાઓ. આ તમે ગુજરી જાઓ એટલે અમારે અહીંયા હગાવાલા આવે, તમારા હગાવાલા કોઈ કામના નથી, મારા હગાવાલાનું કંઈ ન હકું, અને શાક વિના આપણે જમવાનું હાલતું નથી, મને ભાવતું નથી. તમને ખબર છે નહીં કે જાઓ પહેલાં શાક લઈ આવો. ધણી મરી જવાનો છે નહીં એને ચિંતા નથી, પણ શાક વગર કેમ હલાવવું? સગાવાલા આમાં વચ્ચે આવી જાય. જા હા સાહેબ, હું તો એટલું જ તમને કહું છું, શાંતિ રાખજો, ઘરમાં ડખાડુખી કરવાની જરૂર નથી. અને હવે તો આ બધા મોબાઈલ તમારા કેવા આવી ગયા છે, ઘરમાં ખૂણા ખૂણાની સેલ્ફી લ્યો, તમને ખબર પડે કાંઈ બાવું જાડું છે ઉતારી લ્યો. હમણાં તો એક પુરુષે સાહેબ આ બહુ મજાની વાત કરી, એને વાંદા ગમે નહીં, બોલો તે રસોડામાં વાંદો જોઈ ગયો, પણ આખું રસોડું સાહેબ બધું ચકાચક સાફ કરી નાખ્યું, બોલી દવા બવા છાંટી દીધી. બીજે દિવસ જોયું ને તો બેડરૂમમાં વાંદો, બેડરૂમના પલંગ બલંગ ખસેડીને સાહેબ વાંદો પાછો કાઢ્યો ને દવા બવા છાંટી દીધી. ને ત્રીજે દિવસથી બેઠો તો ત્યાંની ઘરવાળી આવી કે જો થાયકા ન હોય ને તો આજે કે હું ડ્રોઈંગ રૂમમાં વાંદો છૂટો મૂકું. ઘરવાળીના આવા કારસ્તાન બોલો સાફ કરાવવા હાટું થઈને. એટલે બહેનો ધ્યાન રાખજો, એ બિચારો કરવાનો જ છે, એમાં ના નથી પાડવાનો. અને તમે બધું શીખવી દીધું છે. હવે હમણાં તો એક ધણી રાત્રે સૂતો હતો ને તો રાતના 3 વાગે સાહેબ મોબાઈલમાં ટ્રિંગ અવાજ આવ્યો. સાહેબ રાતના 3 વાગે જ્યારે મેસેજ આવે ને ત્યારે પુરુષ હંમેશા એલર્ટ થઈ જાય, કોનો હશે સાહેબ. જોયું ને તો બેંકમાં 1500 રૂપિયા ડ્રિંગ દઈને પડેલા. નવાઈ લાગી કે સરકારે અડધી રાત્રે કે 1000 નાખવાના હતા, 1500 કેમ નાખ્યા? ઘરવાળીને જગાડી કે આ અડધી રાત્રે 1500નો ફાયદો થયો. બોલો એ કે શાંતિથી હોઈ જાઓ, મેં નાખ્યા. એ કે કાં 1500? એ કે મને ખબર પડે છો, 1 મહિનાથી કચરો પોતું કરો છો, મને મદદ કરો છો, તમને પગાર તો દેવો પડે ને, કામવાળી આવતી નથી, એના ભાગનો પગાર બચે તમને દેવાનો. પણ કે તો જો તો ચીટિંગ કરત તું. કે 3000 આપણે કામવાળીને પગાર આપીએ, તે મને 1500 જ કેમ આપ્યા? એ કે કામવાળીને 2 ટાઈમ જમવાનું નથી આપતી ને, 2 ટાઈમ ચા પાણી એ નથી દેતી, તમે ખાવ પીવો જ ને, બસ ડાયા થાવમાં સુઈ જાઓ. રાતના 3 વાગે ખખડાવી નાખો. એટલે જે કાંઈ મળે છે એ આનંદથી પુરુષોએ રાખવું. અને સ્ટે એટ હોમ, ગાંડા નહીં થઈ જાઓ ભાઈ. આ ગાંડાની વાત ઉપરથી મને યાદ આવ્યો, હમણાં ગાંડાની હોસ્પિટલ સાહેબ, આમ ગામ બહાર જ હોય લગભગ, તો એમ ગામ બહાર ગાંડાની હોસ્પિટલ આમ લગભગ 400 બેડની હો લાઈન બંધ, ગાંડાઓ બેઠા હતા. નેતાની ગાડી અહીંયાથી નીકળી, હવે બનવા જોગ સાહેબ, નેતાની ગાડી નીકળીને અહીંયા જ સાહેબ ગાડીનું વ્હીલ નીકળી ગયું. નેતા ટેન્શનમાં આવી ગયો, ગામ બહાર પહોંચવું છે ટાઈમે, ઉદઘાટનમાં જવાનું છે, કરવું શું? સાહેબ નીકળો ને ઓલા ડ્રાઈવરે કીધું કે સાહેબ ચારેય બોલ્ટ આ તો પડી ગયા છે, આ વ્હીલ કઈ રીતે ફિટ કરવું? સાહેબ આમથી આમ ટેન્શનમાં આટો મારતો ને તો ઉપર એક ગાંડો જોઈ ગયો કે અય નેતાજી શું થયું? કે હવે તું ડાયો તામાં નહીં કે તને શું ભાન પડે, જા અંદર. અરે કયો તો ખરા, અમને ખબર પડે શું થયું? એ કે આ ગાંડાએ બહુ કરી કે ભાઈ તું ગાંડો છું તું રહેવા દે, તને ન ખબર પડે શું થયું? કયો તો ખરા,
કે કાંઈ નહીં આ વ્હીલ નીકળી ગયો, ચારે બોલ્ટ નીકળી ગયા, વ્હીલ ફિટ કેમ કરવું, ઈ ટેન્શનમાં જઈએ. તો એટલું શું હવે એમાં ટેન્શન આવી ગયું? એક કામ કરો, કે બાકીના ત્રણેય વ્હીલ છે ને એમાંથી એક એક બોલ્ટ કાઢો, ચોથા વ્હીલમાં લગાડજો ત્રણ બોલ્ટ. નેતા ખુશ થઈ ગયો કે નહીં, મને ગાંડાને ખબર પડે, મને આમને ખબર ન પડી. ઈ કે આ તારો કામ હું છું હોય, કે ગાંડો શું તો તને ખબર પડી ગઈ? ઈ કે ગાંડો શું, કે નેતા થોડો શું, એટલી તો ખબર પડે ને. હકીકતમાં ગાંડાઓની આખી દુનિયા જુદી. જો હમણાં સાહેબ જવાહરલાલ નહેરુ નીકળ્યા ને ગાંડાની હોસ્પિટલ જોઈ ગયા, એ કે આ જી કે આની સરપ્રાઈઝ ચેકિંગ કરવું જોઈએ. કે સાહેબ ગયા, દરવાજો ખોલાયો, કે બોલો, કે જવાહરલાલ નહેરુ, કે આવો સાહેબ. રૂમ દેખાડતા દેખાડતા એ કહેતા, હાલો રૂમ દેખાડો, એ કે બધા ચેકિંગ કરવાનું છે, હાલો હાલો. એ કે હા હા ચાલો. પહેલા જ રૂમમાં આજી ગઈ કે આ અમારો ચેકિંગ રૂમ. ગયા ને તો બહારથી બંધ કરી દીધું, આવડી બારી ખોલી. અરે કે કાં બંધ કરી દીધું? એ કે રહ્યો રહ્યો, એ કે અંદર રહ્યો, અંદર ચેકિંગ થશે તમારું. અરે પણ એ કે હું જવાહરલાલ નહેરુ બધી મને ખબર છે. રહ્યો અંદર. આ ચોથા રૂમમાં ચાર ગાંધીજી છે, પાંચમા રૂમમાં સરદાર, પાંચ એક સરદાર છે, અને જવાહરલાલ તમે ત્રીજા છો. અરે કે હું સાચો જવાહરલાલ છું. ગાંડાની હોસ્પિટલમાં ક્યારેય જવું નહીં, સરપ્રાઈઝ ચેકિંગના નામે તો નહીં જ. હા, કેમ કે જેટલા નેતા આવ્યા છે ને એમાંથી અડધા અહીંયા છે. એટલે મારું એટલું જ કહેવું છે સાહેબ કે સ્ટે એટ હોમ, ઘરે રહ્યો, સેફ રહ્યો, નવા નવા કલાકારોને સાંભળતા રહો, અને હસો તો નિરોગી રહેશો, અને કોરોના સાથે જીવવા માટે માનસિક સેટ થઈ જાઓ. ફરી આપણે મળશું આવા જ હાસ્ય સાથે. થેન્ક યુ વેરી મચ.